નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. નર્મદા જિલ્લામાં આદિવાસી યુવકના મોતના મામલે ગરમાઈ છે રાજનીતિ. આ મુદ્દે હવે ધીરે ધીરે નર્મદા બની રહ્યું છે રાજનીતિ માટે રણનું મેદાન. જ્યાં એક તરફ મૃતકોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સહિત કોંગ્રેસ અને વિપક્ષી દળોના અનેક નેતાઓ આગળ આવ્યા છે, ત્યાં જ બીજી તરફ આ મુદ્દે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર લગાવ્યા છે ગંભીર આરોપ. મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો રાજકીય સ્ટંટ ગણાવ્યો છે. આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રાજપીપળાના કેવડિયા પાસે નિર્માણ પામી રહેલા ટ્રાઇબલ મ્યુઝિયમમાં ચોરીની આશંકાએ ઢોર માર મારવામાં આવતા બે સ્થાનિક યુવકોના મોત થયા હતા, જેના વિરોધમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળોએ ભેગા મળીને મંગળવારે કેવડિયા બંધનું એલાન આપ્યું હતું. તો આની સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ નર્મદા પોલીસે આ શ્રદ્ધાંજલિ અને રેલી કાઢવાની પરમિશન આપી ન હતી, જેના કારણે બોગજ ખાતે ધારાસભ્ય ચેતર વસાવાને પોલીસે રાજપીપળા આવતા રોકી લીધા હતા. પોતાના ઘરે બોગજ ગામે પોલીસે ધારાસભ્ય ચેતર વસાવાને નજર કેદ કર્યા હતા. તો ઉપરાંત વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને પણ નજર કેદ કરવામાં આવ્યા હતા. અનંત પટેલને પણ તેમના ઘરે જ નજર કેદ કરવામાં આવ્યા હતા. કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જનારા ગુજરાત કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાને પણ પોલીસે તેમના જ ઘરે નજર કેદ કર્યા હતા. કોંગ્રેસના આગેવાન રણજીત તડવી અને શૈલેષ તડવીને પણ ડિટેન કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ પણ આ મુદ્દે મીડિયાની સમક્ષ પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના ચેતર વસાવાએ ખોટી રીતે વાતો વહેતી કરી હતી કે આ કાર્યક્રમમાં ભાજપના સંસદ પણ જોડાવાના છે. એ બાબતને હું સખત શબ્દોમાં વખોડું છું. મૃતકોના નામની પરમિશન માંગીને રાજકારણ રમવા જાય છે, પરંતુ પોલીસે પરમિશન ન આપતા આજે તેમનો રાજકીય રોટલો સેકાયો નથી. આજે સરકારે મૃતકોને સહાય પણ આપી છે, તો આવી શ્રદ્ધાંજલિ અને રેલીઓ કાઢવાનો શું અર્થ? આ માત્ર ને માત્ર રાજકીય રૂપ આપીને હીરો થવા માંગે છે, પરંતુ હવે એ નહીં ચાલે. અને આમ સાંસદ મનસુખ વસાવાએ આ સમગ્ર કાર્યક્રમને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.